ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય સુખદેવજી વર્ણન કરે છે રાજન શ્રવણ કરો વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો ચિત્રકેતુમાંથી વૃત્રાસુરનો જન્મ થાય છે તેની રાણીનું નામ કૃત હતું તેને સંતાન ન હતું ચિત્રકેતુ બોલીએ ત્યારે શબ્દાર્થ નહીં લક્ષ્યાર્થ ધ્યાનમાં રાખવાનું છે ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ મન ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે કૃતજ્ઞ્યુતિ એ બુદ્ધિ છે અનેક વિષયોનો વિચાર મન કરે છે એ અનેક વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે જગતમાંના બહારના ચિત્રો જે મનમાં ઠસી ગયા છે તે ભજનમાં વિઘ્ન કરે છે અંગિરા ઋષિ એક દિવસ રાજાના ઘરે પધાર્યા ચિત્રકેતુ રાજાએ અંગિરા ઋષિ પાસે પુત્રીની પુત્રની માગણી કરી અંગિરા ઋષિ કહે પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે તમારે ત્યાં છોકરા નથી એ જ સારું છે રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતા એટલે દુરાગ્રહ કર્યો અંગિરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો રાજાને બીજી રાણીઓ હતી ઈર્ષાવશ માએ બાળકને ઝેર આપ્યું બાળક મરણ પામ્યું રાજાને દુઃખ થયું ચિત્રકેતુ અને કૃત રડવા લાગ્યા તે સમયે નારદજી અંગિરા ઋષિ સાથે ત્યાં આવ્યા છે પુત્રના મરણથી રાજા રાણીને વિલાપ કરતાં જોઈ નારદજીએ ઉપદેશ કર્યો જે મર્યો છે તે બહુ રડશો તો પણ પાછો આવવાનું નથી એ મરે છે ત્યારે બીજા બધા રડે છે રડવાથી મરેલું કદી પાછું આવતું નથી માટે રડવાની જરૂર નથી તે તો પરમાત્માના ચરણમાં પહોંચી ગયું છે બહુ રડવાથી શું લાભ થાય પુત્ર માટે તમે ન રડો હવે તમે તમારા માટે રડો પુત્રના ચાર પ્રધાન પ્રકારો અહીં વર્ણવવામાં આવ્યા છે પહેલો પ્રકાર શત્રુ પુત્ર પૂર્વજન્મનો વેરી પુત્ર તરીકે આવે તો ત્રાસ આપવા જ આવે તે દુઃખ આપે છે કોઈ બાળક માતાને રાત્રે સુખે સુવા દેતો નથી તે વખતે માતા કહે છે આ કોઈ પૂર્વજન્મનો મારો વેરી આવ્યો લાગે છે બીજો ઋણાનુબંધી પૂર્વજન્મનો લેણદાર માગતું ઋણ વસૂલ કરવા આવે છે તે ઋણાનુબંધી પુત્ર કેવળ લેવા માટે આવ્યો છે ઋણ પૂરું થાય એટલે તે ચાલતી પકડે છે તે મા બાપને આપવા આવ્યો નથી ત્રીજો ઉદાસીન પુત્ર લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા સાથે રહે છે મા બાપ પાસે કાંઈ માગવું નહીં ને આપવું નહીં તે લેવા દેવાનો સંબંધ રાખતો નથી કાનમાં મંત્ર આપનાર ગુરુ મળે છે એટલે તેની દાનત બગડે છે આવો પુત્ર લગ્ન થાય એટલે મા બાપથી જુદો થાય છે મા બાપની આશા હોય છે કે મારા છોકરાને ચાર હાથ થાય ને તે મારી સેવા કરે પણ લગ્ન થયા પછી હાથ જેમ ચાર થાય તેમ પગ પણ ચાર થાય છે ચાર પગવાળું કોણ હોય ઘણે ભાગે મનુષ્ય લગ્ન કર્યા પછી પશુવત જીવન જીવવા લાગે છે અને ચોથો પુત્રનો પ્રકાર એ સેવક પુત્ર સેવા કરવા માટે જ આવે છે પૂર્વજન્મમાં કોઈની સેવા કરી હશે તો તે સેવક થઈને આવશે આવીને આપણી સેવા કરશે સેવા ન કરે અને બીજા કોઈ મારી સેવા કરે એવી આશા રાખે તે નિરર્થક છે જ્યારે આ ચાર પ્રકારના પુત્રોનું વર્ણન શ્રીમદ્ ભાગવતમાં કરવામાં આવ્યું હોય તો પછી આપણે આપણા પુત્રને કયા પ્રકારમાં પીછાણવો છે તે નક્કી કરવું પડશે અને એનો કોઈ દોષ કે વિલાપ નહીં કરવો પડે હરી ઓમ